જૂનાગઢ કેશોદ તાલુકાના શેરગઢ ગામથી માળિયા જતા પુલની સાઈડો તૂટી હજી 3 મહિના પહેલા બનેલ પુલની પરિસ્થિતિ શેરગઢ ગામના લોકોને જવા માટે રસ્તો હાલ બંધ જેવી સ્થિતિ વરસાદી પાણી હજુ પુલ પર પહોંચતા પહેલા જ પુલ પરનો ડામર ગાયબ પુલ બનાવનાર એજન્સી દ્વારા ખુલ્લો ભ્રષ્ટાચાર થયાની લોકોમાં ચર્ચા રિપોર્ટર દનેશ મહિડા કેશોદ કેશોભાઈ ખીમાભાઈવાળા હું ગામ શેરગઢનો રહેવાસી છું આ પુલમાં બેદરકારી એવડી કરેલી છે કે આમાં ભ્રષ્ટાચાર જ ખાધો છે આ લોકો હવે કોઈ ધ્યાન જ નથી આપ્યું સરકારે ધ્યાન નથી આપ્યું સરકારને આમાં મેલી ભગત રમેલી છે સરકારની મેલી ભગત ન રમેલી હોય તો આ રોડ આ રીતનો ન થાય અત્યારે આખા અમારે આ છે મેંદરાવતીનો રસ્તો છે ને હાફ ડેમેજ થઈ ગયેલો છે અને અહીં અમારે શેરગઢમાં જે જૂનો રોડ હતો એ જૂનો રોડ તો પેલા સારો જ હતો જૂના રોડ અમારે જૂનું પુલ હતું એ જૂના પુલમાંથી તો અમારે વાહન અવર જવર ગમે એવો વરસાદ થતો તો થઈ જતો અત્યારે હજી તો થોડો વરસાદ થયો છે તો અમારું ના અત્યારે અહીં રસ્તો બંધ થઈ ગયો છે જેથી કરીને સરકાર આમાં જાણે લે અને આમાં તંત્ર કાયદેસરની કાર્યવાહી એક હતા અનુજભાઈ કસોભાઈ ડોબરિયા હું ગામમાં પંચાયતનો સદસ્ય છું આજે 3 મહિનાથી આ રોડ બન્યો છે 3 મહિનામાં અત્યારે એક વખત અમે રજૂઆત કરી હતી વચારે 1 મહિનામાં એ કામ અધૂરું રોકાઈ ગયું હતું છતાં એ લોકોએ એની રીતે એન્જિનિયરોને વચારે લઈ અને કામ પાછું ચાલુ કરી દીધું આ 3 મહિનામાં તમે પરિસ્થિતિ જોવો કે અત્યારે બધે ગામડે આમાં એસેસરીનો રોડ હતો વચારે ક્યાંય પટ્ટો નથી માર્યો નથી કંઈ ડિવાઈડરનું કે કોઈ વસ્તુની સુવિધા કરી છતાં અત્યારે અમારે 2 ગામમાં અત્યારે અવાણિયા જવું હોય તો જઈ શકે માર્ગમાં નથી અને આમ અજાયબમાં જવાય એમ નથી આમ તરસિંગડાને જવાય એમ અજાબમાં અમે એને એક પુલ બનાવવાનું હતું અહીંયા જ્યાં જરૂર નહોતી અહીંયા બનાવી નાખ્યું અને નો જરૂર હતી જરૂર હતી અહીંયા નથી કર્યું કેટલા ટાઈમ પહેલાં બન્યો પુલ એ પુલ બન્યો અને હજી 3 મહિનાની હેરત થયો હે છતાં અત્યારે અમે એન્જિનિયરને કીધું કે અમારા પ્લાન મુજબ જ છે એમાં તમારે કાંઈ કોઈને દખલગીરી નથી કરવાની